સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકારના 5 વર્ષના ઉજવણી સંદર્ભે જુદી જુદી જગ્યાએ આજ રોજ એટલે કે 1 ઓગસ્ટના દિવસે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરાઈ. ઈસરી બીટ કેન્દ્ર પ્રાથમિક શાળા તેમજ સીઆરસી ઈસરીના ઉપક્રમે ગુજરાત સરકારના 5 વર્ષ પૂર્ણ થયાના સંદર્ભે સમગ્ર ગુજરાતમાં ઉજવણીના ભાગરૂપી વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ઈસરી પ્રાથમિક શાળામાં જ્ઞાનશક્તિ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના નવીન વર્ગખંડો તેમજ જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કાર્યક્રમ અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વડીલો તથા બહેનો, અન્ય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન ધમલા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મેઘરજ, તાલુકા સંગઠન પ્રમુખ ભૂપતસિંહ ચૌહાણ, તાલુકા સંઘના ચેરમેન મોતીભાઈ પટેલ, જિલ્લા નાયબ ડીપીઓ અમીરભાઈ સમીરભાઈ પટેલ તથા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ પટેલ, સરપંચ, યુવા મોરચા ઉપપ્રમુખ પરેશ પટેલ, હોદ્દેદારો તથા આગેવાનો હાજર રહ્યા. ઉપરાંત કોરોનાની પરિસ્થિતિમાં જે બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા હોય તે લોકોને બાળકોને સ્કૂલ બેગની કીટ આપવામાં આવી હતી અને સાથે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જયદીપ ભાટિયા, ZSTV, મેઘરજ. આજરોજ ગુજરાત સરકાર દ્વારા આખા ગુજરાતભરમાં વિવિધ કેન્દ્રો ઉપર કાર્યક્રમ થઈ રહ્યા છે. માન્ય વિજયભાઈ અને માન્ય નીતિનભાઈ સત્તાના સૂત્રો સંભાળ્યા અને 7 તારીખે 5 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે 1 તારીખથી 9 તારીખ સુધી અલગ અલગ વિષયોને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે દરેક આયામોને ધ્યાનમાં લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં આજે 1 તારીખે જ્ઞાન દિન તરીકે, જ્ઞાન સેતુ દિન તરીકે આ કાર્યક્રમ છે. ગાંધીનગરથી અમને ઈ લોકાર્પણ કર્યું છે. આપ જુઓ છો કે ઈસરીની અંદર આજે આ સ્કૂલની અંદર પણ સ્માર્ટ સ્કૂલ, પ્લાન્ટેશન અને વિવિધ કાર્યક્રમ અહીંયા પણ થયા. આમૂલચૂલ પરિવર્તન શિક્ષણ જગતની અંદર આ છેલ્લા 5 વર્ષની અંદર થયું છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. મેં હમણાં જ ક્લાસની અંદર સ્માર્ટ બોર્ડ, કે જે ટચ સ્ક્રીન તરીકે આપણે ઓળખીએ છીએ, એવા ટચ સ્ક્રીનથી આપણે બાળકોને હવે ભણાવવા જઈ રહ્યા છીએ. તો આવા સુંદર મજાના કાર્યક્રમને આજે લોકોની વચ્ચે અમે